વિછિયા તાલુકાના વિછિયા ગામમાં ગ્રામ રક્ષક દળ દ્વારા વિછિયામાંથી આમલી ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. વિછિયા જીઆરડીની માંગ હતી કે વેતન ભથ્થું વધારવા માટે સરકારશ્રીને અરજી કરી છે અને વિછિયા તાલુકાના તમામ ગ્રામ રક્ષક દળના સભ્યો તેમની માંગ પૂરી કરે તે સાથે આમલી ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢીને આવેદનપત્ર પાઠવાયું હતું. અહેવાલ દેવરાજ મકવાણા, વિછિયા. જીઆરડી જવાનો વિછિયા જસદણ તાલુકાના ભેગા થયા છીએ ત્યારે અમારી માંગણી છે કે અમને પૂરો વેતન સમયસર વેતન મળે. હોમગાર્ડ મહિને રોજનું 304 રૂપિયા છે. જવાનોને માત્ર 100 રૂપિયા જ વેતન ચૂકવવામાં આવે છે. જવાનો વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. જીઆરડી જવાનો અને હોમગાર્ડ જવાનો વચ્ચે ગોળ અને ગોળની જેવી સ્થિતિ સર્જાય છે. આ પણ અગાઉ જીઆરડી જવાનોએ લેખિતમાં રજૂઆત વિજયભાઈ રૂપાણીને તથા બોગરા સાહેબને કરવામાં આવેલી, છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી આજે અમે વિછિયા ગામને આંગણે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરી છે અને છતાં પણ જો સમયસર નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ફરીથી આંદોલન કરશું અને આગળની કાર્યવાહી કરશું. આજે વિછિયા ગામની અંદર જીઆરડીઓને સંગઠન દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેના વિશેની તમે શું શું માંગણીઓ છે? માંગણીમાં તો એવું છે, અમે છેલ્લા 15 વર્ષથી અમારે કંઈ પગાર વધારો થયો નથી. બરાબર, તો અત્યારે ખાલી આપણે માનવ વેતન ગણો તો મજૂરી કામે જાય ને 250 રૂપિયા છે. બરાબર, તો જીઆરડી જવાનોને ખાલી માત્ર 100 રૂપિયા જ કેમ? તો આ આપણે આની રજૂઆત છે કે આમાં પગાર વધારો આપો. બરાબર, એનું કારણ છે કે 20 કિલોમીટર જવાનું, 20 કિલોમીટર આવવાનું, 40 કિલોમીટર થાય 100 રૂપિયામાં કાંઈ પોસાય નહીં. આના માટે અમે જસદણ વિજયભાઈ રૂપાણીને પણ આવેદનપત્ર આપેલું છે લેખિતમાં અને ભરતભાઈ બોગરાને પણ લેખિતમાં આવેદનપત્ર આપેલું છે, પણ આનો કાંઈ હજી નિર્ણય આવ્યો નથી. તો આના માટે અમારે અત્યારે વિછિયા ગામેથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી હતી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ પાઠવેલ છે. બરાબર, તો આનો હવે નિર્ણય તાત્કાલિક જેમ બને એમ આનો પગાર વધારો અમને આપો એવી અમે વારંવાર રજૂઆત.